ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હજી સુધી ખારેકની ખેતી કરતા ખેડૂતોની મુલાકાત કરીને તેમને આશ્વાસન પણ નથી આપ્યા, તે દુઃખદ કહેવાય. ખારેકની ખેતીનું હબ ગણાતા મુંદ્રાના ગામની મુલાકાત લેતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ કૈલાસ દાન ગઢવી. હું જીવરાજ ગઢવી, ગામ જરપરા, રહેવાસી વાડી વિસ્તાર. સાહેબ, અમારે અહીંયા એવું છે કે અમારે જ્યારથી વાવાઝોડો ચાલુ થયો ત્યારથી અમારે અમારે અહીંયાથી વધારે પડતી બાગાયતી જે ખારેકની છે, ખારેકમાં એટલો બધો અમારે નુકસાન છે કે અમારી આ જે ઝાડ દેખાય છે અત્યારે, જે અમારી બાજુમાં જે ઝાડ દેખાય છે બધા, એ સમજો કે 25 થી 28 વર્ષના ઝાડ છે. અને અત્યારે આ સિઝન છે, સમજો કે આ છઠ્ઠો મહિનો છે, એમાં અમારો છે ને શરૂઆત છે અત્યારે બધી માલ કાપવાની. અમારો તૈયાર માલ હતો અને આખો વર્ષ અમે એના ઉપર નિર્ભરિત છીએ, એના બધા ખેડૂતો. અમારે જરપરામાં મુખ્ય ખારેકની ખેતી છે. લોકો ખારેક ઉપર આખો વર્ષ મહેનત કરે છે અને જે વધારેમાં વધારે નુકસાન છે તો ખારેકને છે. પછી અમારે બાજુમાં ગામ છે, ભોજપુર ગામ છે કે દ્રબ્ધ ગામ છે, નવીનાર ગામ છે, બધા ગામોમાં અમારે ખૂબ મોટા પાયે નુકસાન છે. પછી અમે અત્યારે તો અમારે ખાલી માત્ર ને માત્ર રસ્તા જ અમે સાફ કરી શકીએ છીએ. પાછો ખારેકનો ઝાડ એવો છે કે જે પડી ગયા પછી પણ એને લેવા માટે એને હજી અમારે ખર્ચો કરવો પડશે. તો અમે રાહ જોઈ બેઠા છીએ કે ભાઈ અમારી વારે કોઈ અમારી પૂછા કરવા પડે, ખેડૂતોની પાસે કોઈ આવે છે. તો હજી સુધી અમારી બાજુમાં, અમારી વાડી વિસ્તારમાં કોઈ મુલાકાત લેવા માટે આવ્યો નથી. તો અત્યારે આ તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સાહેબને કે આમ આદમી પાર્ટીમાંથી જે કૈલાસ દાનભાઈ ગઢવી અમારે અહીંયા રૂબરૂ આવીને અત્યારે નિરીક્ષણ કરીને મુલાકાત લીધી છે, જે હું સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બીજો, અમારે આ ઝાડ છે ને, અમારે સમજો કે કેટલો સમયથી અમે એ મોટા મોટા ઝાડવા, પછી નાના ઝાડો, એના પછી એના જે મોટા ઝાડ પડ્યા છે એ નાના ઝાડ ઉપર પડ્યા છે, અને બીજો જે ઊભા અત્યારે જે ઉભેલા ઝાડ છે ને એનો પણ આખો ફાલ નષ્ટ થઈ ગયો છે. એક ઝાડ કેટલી ઉપજ આપે તમને? એક ઝાડ સમજો કે મિનિમમ અમારો એવી ગણતરી છે કે ઝાડ સરસ એક વાર્ષિક 4000ની આજુબાજુ, 4000-5000, એટલે એનાથી પછી જે સારી ક્વોલિટી હોય તો એનાથી ઉપર પણ. પણ હમણાં એવું છે કે ઘણા સમયથી લોકો પોતાની ક્વોલિટી સારી કરવા માટે ખૂબ મહેનત કરે છે. તો હમણાં એવું હતું અમારે કે બધી ક્વોલિટી આમ સુધારા ઉપર હતી અને 4000-5000 રૂપિયાની અમારી વાર્ષિક અનરાજિત અમારી આવક છે એક એક ઝાડની. એક ઝાડને ઊભો કરતા કેટલો સમય લાગ્યો છે? એક ઝાડને મિનિમમ સમજો કે અમે રૂપો વાવીએ કે એનો જે ઓલો બાચા બનાવીને વાવીને, તો અમારે સારી ખૂબ મહેનત કરી તો એ 6-7 વર્ષ પછી અમારે ઉપજ આપે છે. તો આ ઝાડ જે પડ્યા છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, એ ઝાડ છે 25-28 વર્ષના ઝાડ છે, અને હવે જે ઝાડ પડી ગયો એ કાયમ માટે પૂરો થઈ ગયો છે. ખાસ કરીને કેટલો અંદાજે આ વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયો છે? અમારે સાહેબ આમ તો કહેવા જઈએ તો અમારે તો કરોડોમાં નુકસાન છે, એટલે આમ તો ખૂબ મોટી નુકસાની છે. જે કારણ કે અત્યારે તો વર્ષો સુધી નુકસાની પાછી પુરવાર નહીં કરી શકીએ આપણે. સરકારને શું અપીલ કરશો આપ? સરકારશ્રીને અમારી એક ખાસ નિવેદન છે કે વહેલી તકે કોઈ પણ સરકારી સર્વે કરવામાં આવે, નુકસાની સર્વે કરવામાં આવે, અને વહેલી તકે ખેડૂતોને એની કાંઈક પણ વળતર મળે એના માટે અમારી ખાસ અપીલ છે. રાજકીય લેવલે વાત કરીએ તો આ વિસ્તારમાંથી ઘણા બધા ભાજપમાંથી ચૂંટાઈને આવ્યા છે, કોઈ મુલાકાત લીધી તમારી? ના, અમારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે કંઈ પણ અહીંયા આજુબાજુમાં છે, જિલ્લા લેવલે છે કે પછી પ્રદેશ લેવલે છે, હજી સુધી અમારી પાસે કોઈ પણ મુલાકાત લેવા માટે આવ્યા નથી. આ તો પહેલી વહેલી મુલાકાત લેવા માટે અહીં રૂબરૂ આવ્યા ત્યાંથી તો આમ આદમી પાર્ટીમાંથી માનનીય કૈલાસ દાનભાઈ આવ્યા છે. મુંદ્રા તાલુકા એટલે ખારેકનો ગઢ કહેવાય. આખા ભારતમાં મુંદ્રા તાલુકાથી ખારક જાતી હોય છે, અને હમણાં આખો ભારત મુંદ્રા તાલુકાથી ખારક આવશે એને આશા લઈને બેઠો છે. ને એવા સમયમાં આ એક કુદરતનો પ્રકોપ એ રીતે આવ્યો છે જ્યાં કને એક એક ખેડૂતો, તમે એક ઝાડના 4000ની આવક ઓછામાં ઓછી હોય છે,
અને એક ઝાડ ઊભો કરવા 5 વર્ષ લાગે એને, એટલે આજ આ નુકસાન પછી કોઈ ખેડૂત ઝાડ વાવે ને તો ઝાડ મોટો થવા અને આવક ઊભી થવામાં એના ઓછામાં ઓછું છે ને એ માણસને 25,000 રૂપિયા સુધી નુકસાન ભોગવવું પડે, પછી આવકના લાયક થાય. એટલે આ જે નુકસાન છે એના માટે સૌથી પહેલાં સરકારશ્રીને ધ્યાન દેવું પડશે. કારણ કે મારા આ વિસ્તારના ખેડૂતો માત્ર ને માત્ર આખા વર્ષ આ આપણે જૂન મહિનાની વાટ જોતા હોય છે કે જૂન મહિનો આવશે ત્યારે અમે ખારક વેચશું અને સામાજિક બીજા ઘણા પ્રસંગો કરશું, નવો વિકાસના કામ કરશું. આખો આખો વર્ષ આની સેવા, ઝાડોની સેવા કરે છે અને પછી ઝાડમાંથી ખારક ઉતારી વેચે છે. અને આ કુદરતના કરિશ્માએ જે કર્યું છે એમાં આ ઝાડોને સૂથ વાળી દીધી, જેના કારણે મોટા પાયે નુકસાન છે, ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. અને સૌથી ખરાબ કામનસીબી વાત એ છે કે મોટા પાયે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ આ વિસ્તારમાં, વિધાનસભામાં, લોકસભામાં, તાલુકામાં, બાકી છે કેટલો પટ્ટો અહીંયા કને ભદ્રેશ્વરથી લઈને અને જખો સુધી નુકસાન થયું છે ને, અમિત શાહ આયા તોય જોવા નથી ગયા કે નુકસાન ખરા અર્થમાં ક્યાં છે. ખરા અર્થમાં આર્થિક નુકસાન ને ભવિષ્યની પાયમાલી એ આ વિસ્તારમાં થઈ છે. બીજા વિસ્તારમાં નુકસાન છે પણ કેવા છે, નરિયા ઉડી ગયા, પતરા ઉડી ગયા, તમે નાખી દો એટલે 10 દિવસ ઊભો થઈ જાય ફરીથી. પણ આ વિસ્તારને ઊભો થવામાં છે ને બીજા 5 થી 7 વર્ષ લાગશે. અને સરકાર ઊંઘતી હોય ને કુંભકર્ણના જેમ એવું લાગી રહ્યું છે. તમારા માધ્યમથી, તમારે જાગૃત મીડિયાના માધ્યમથી હું કહેવા માંગીશ કે વહેલી તકે સરકાર આખા વિસ્તારનો સર્વે કરે અને એક એક ઝાડ દીઠ મિનિમમ 25,000 નું કમ્પન્સેશન ખેડૂતોને આપે, તાકી આવતા 5 વર્ષ સુધી ખેડૂત વરીથી ઝાડ ઉભો કરીને ની આવક રળતો થાય. શું નથી મળતું, અહીંયા બધું જ મળે છે. પટેલ પ્લાયવુડ એન્ડ ગ્લાસમાં હાર્ડવેર, પ્લાયવુડ, સનમાઇકા, હેન્ડલ્સ, દરવાજા, બાથરૂમ એસેસરીઝ, ઇલેક્ટ્રિક મટીરિયલ્સ, ડિઝાઇનર ગ્લાસ, ટોટલ મટીરિયલ અવેલેબલ છે. સરનામું છે ખોડિયાર મંદિરની બાજુમાં પ્રાગપર ચોકડી, રબારી સમાજવાડીની સામે, રાપર, કચ્છ. કમલેશ પટેલ 8123000005. પ્રકાશ પટેલ 8157052020.